અને અભય મુદ્રા એવું આપે એ મોક્ષ આપે ધર્મ અર્થ કામ અને મોક્ષ. હવે ધર્મ ની કઈ મુદ્રા થઈ? વર મુદ્રા. પરેશ મુદ્રા ધર્મ અર્થ ની થઈ, મૃગ મુદ્રા કામ ની થઈ, અભય મુદ્રા મોક્ષ. બરાબર, તમને સમજાતું નથી, બહુ અઘરું છે, પણ કઈ ફિકર ના કરો, હું એને બરોબર સમજાવું. તમે કોઈ વર મુદ્રા કે તમે કહી શકો ભાઈ ધર્મ, વર મુદ્રા શું આપણને ધર્મ આપે? ભગવાન શંકર આપણને ધર્મ જ્ઞાન આપે, વર મુદ્રા ધર્મ નું જ્ઞાન આપે. પરેશ મુદ્રા છે એ અર્થ મુદ્રા, અર્થ એટલે આપણો પૈસા, પૈસા ટકા આપ્યું છે સંસારી. પછી મૃગ મુદ્રા છે એ કામ ને આપણા, પણ એ કામ ને શંકર ભગવાને બાળી દીધો છે. એ કામ ને શંકર ભગવાન આપે છે, પણ શંકર ભગવાન પોતે કામ ને બાળી દીધો છે. કારણ શંકર ભગવાન ના ત્રણ નેત્ર, ત્રણ નેત્ર, એક ચંદ્ર અને સૂર્ય ભગવાન ના નેત્ર, અને ત્રીજું અગ્નિ જે મસ્તક માં. આ ચંદ્ર સૂર્ય અને મસ્તક માં જે ભગવાન રે છે, આંખ છે ભગવાન ની, આ ત્રણ આંખો, ચંદ્ર પણ ભગવાન ની આંખ, સૂર્ય આંખ અને અગ્નિ, અગ્નિ મસ્તક માં, એના વડે કામદેવ ને બાળી નાખે છે ભગવાન ભગવાને. પણ એના વિરાટ સ્વરૂપ ની આંખો સૂર્ય ચંદ્ર, આમાં નહીં. તમે ધ્યાન રાખજો, સૂર્ય અને ચંદ્ર જેની આંખો બને તેનું સ્વરૂપ વિરાટ હોય, એટલે ભૂલ નહીં કરતો. તમારા ગુરુદેવ અમને કઈ બતાવ્યું, વેદો પર પણ ગુરુદેવ બતાવ્યું, શાસ્ત્રો પર બતાવ્યું, અને બધું એમાં અમને ભલે નથી, પણ અમે જ્ઞાન તો થયું છે. કૃષ્ણ ભગવાન શંકર ભગવાન મંદિર માં જાવ તો તમને ખ્યાલ આવે, પાંચ મોડા જો તમને ખ્યાલ આવ્યું કે આપણે ગુરુજી પાંચ મોડા વાર્તા તો કરી છે, તેમાં કઈ મળે એ તો અમને મૃત્યુંજય યાદ છે. મૃત્યુ તો બધાને યાદ રહે, તે મૃત્યુંજય એ તો નામ યાદ જ રહે. અરે કામેશ્વર યાદ રહે, કામેશ્વર કામ ના પૂર્ણ કરે, એટલે ભગવાન પાંચ મોડા છે તેનું અમને વર્ણન તો ભગવાન ગુરુજી અમને નામ આપે. અને છે મુદ્રા પણ આપી, ધર્મ અર્થ કામ ને મોક્ષ આપનારો એવો કોણ? ભગવાન એને આપણે કેમ ભૂલી જઈએ? શા માટે સેવા ન કરવી જોઈએ? ઉપાસના કેમ નહીં કરવી જોઈએ? ભક્તિ કેમ નહીં કરવી જોઈએ? ભક્તિ કેમ નહીં કરવી જોઈએ? ભક્તિ તો કરવી જ જોઈએ, કારણ કે ભક્ત અને જ્ઞાનીમાં ફેર છે ભાઈ. જ્ઞાનીમાં અને ભક્તમાં ફેર છે. જ્ઞાની છે તે વિચારમાં ગળાડૂબ થઈ પોતાનું ભૂલી જાય, પોતાનું પોતાનું એ ભૂલી જાય. કોણ? જ્ઞાની સ્વ, પોતાના સ્વને ભૂલી જાય. જ્યારે ભક્ત હમાં ગળાડૂબ થાય ભાવમાં, ભગવાન ની ભાવમાં ગળાડૂબ થઈ પોતે પોતાનું ભાન ભૂલી જાય, એ ભક્ત. જ્ઞાન ગામાં એના જ્ઞાન કેન્દ્ર ગળાડૂબ થાય વિચારે, અને પછી પોતાને ભૂલી જાય. જ્યારે ભક્ત ભગવાનના ભાવમાં, એના ભાવમાં ગળાડૂબ થઈને ભૂલી જાય, એટલે ભક્ત અને જ્ઞાનીમાં ફેર છે. કોઈ કોઈ જ્ઞાનીમાં શું ફેર ને ભક્તમાં શું ફેર, તો આટલો જ ફેર છે. જ્ઞાની એના જ્ઞાનની અંદર મજબૂત બનીને પોતે પોતાનું ભૂલી જાય ભાન. જ્યારે ભક્ત ભગવાનના ભાવમાં ડૂબી જાય, સગવડ થઈ જાય, અને જડને ભાન નહીં હતી, જડે ભાન નહીં, એટલે એનો આટલો ફેર છે. તો આપણે ભગવાનના ભાવમાં જ જ્યારે ગુરુદેવ કહેતા હોય ત્યારે આપણે મનમાં કેવો ભાવ આવતો હોય, મગજમાં થતો હોય, આપણે બધા મારે અમને ગેર ત્યાં પાંચ મોડા આપતા. હવે તો હવે ફરી આપણે જોઈશું ભગવાનના પાંચ મોડા, ત્યારે આપણે જોઈશું કે આ પાંચ મોડા વિશે અમે જાણીએ છીએ. ભગવાન ત્રણેય રૂપ, કોઈ પણ આ રૂપ ની તમે
કુંડલની ઉપાસના નથી થતી, ઉગ્રભાવની ઉપાસના નથી થતી, ધ્યાન રાખજો. મોક્ષદાની ભાવની થાય, ઈશ્વરી ભાવની ઉપાસના થાય, રુદ્ર ભાવની ઉપાસના થાય નહીં. અને આ જે બધા શ્લોકો છે તે રુદ્ર કેવા બેસો તો તમે બધા ફરા વગર રહી જાવ. એટલે શિવરાતી નથી કેવું, પણ શિવરાતી પછી આ વાત કરું. શંકર ભગવાન તો ખ્યાલ આવ્યો ને, કેટલું તમે મેં ચોખ્ખું ચોખ્ખું સમજાવ્યું, સમજાશે ફરી ફરી પાછો બીજે બીજા એમાં લઈને તમને કહેતો છે. એટલે તમને આખો ખ્યાલ આવ્યો શંકર ભગવાન શું છે, એની કળાઓ શું છે. બધા કે ભાઈ ભગવાન 16 કળા, પણ અમને 5 કળા તો ગુરુ એવાને શીખવાડી છે. અને 5 કળા તો યાદ રહી જાય, આનંદ કળા, વિજ્ઞાન કળા, મન પ્રાણ, વાણી, મન પ્રાણ વાણી, એટલું તો આવડે કે એ તો કળા ભગવાન છે. પછી આનંદ છે, વિજ્ઞાન, ભગવાન 5 કળા આનંદ માં છે. મગજ માં આવે ભગવાન કરી કાઢે, વિજ્ઞાન ની વાત કરે એટલે કહેવાનું કે ભગવાન ની બીજી કાઢે. ભલે વિજ્ઞાન ની હા ભગવાન ની બીજી કાઢે છે, મન થી તો છે, પ્રાણ પણ છે. એટલે તમને જેટલું સહેલું લાગે તેટલું તમને સમજાય છે. આટલું તો અમને આવડવું જોઈએ. હમ સબકી આસ્થા કા ધામ, ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા કી અખંડ ધૂણિ. ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કા સંકલ્પ પ્રણ. હજારો લાખો શ્રદ્ધાલુઓ કા દુઃખ દૂર કરને વાલા, પ્રેમ ઓર ભક્તો કી અપાર શ્રદ્ધા કા ધામ, વો હૈ હમારા નવનાથ ધામ, ભ્રમલીન પરમ પૂજ્ય શ્રી સાને દાદા સમાધિ મંદિર. ધૃતિમાન નાથ સંપ્રદાય કે વર્તમાન ગાદીપતિ વિશ્વવંદનીય પરમ પૂજ્ય શ્રી છોટે દાદા કે પ્રખર ઓર પ્રબલ નેતૃત્વ કે અંતર્ગત યે ભવ્ય મંદિર આકાર લે રહા હૈ. ભ્રમલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી સાને દાદા સમાધિ મંદિર નિર્માણ કાર્ય એક ધાર્મિક યજ્ઞ કાર્ય હૈ, જિસમે આહુતિ રૂપ મે તન મન ધન કા સમર્પણ કરકે પુણ્ય પ્રાપ્તિ કે અધિકારી બનીએ ઓર આત્મભાવ સે તેરા તુજકો અર્પણ કી માનસ વૃત્તિ સે અપના સહયોગ અવશ્ય દેં. મન સે દેંગે તો ભીખ કહેલાયેગી, વિશ્વાસ સે દેંગે તો દાન કહેલાયેગા, આત્મભાવ સે દેંગે તો ધર્મ યા કર્તવ્ય કહેલાયેગા. આપકા દાન મા વિમલા અખૂટ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ મે કરે. આપકા દાન મૂલ્ય આર્ટિકલ 80G કે તહત આયકર સે રાહત દાયરે મે આયેગા. દાન કરને કે લિયે સંપર્ક કરે 9726970692 ઓર 9913719765.